નમસ્કાર સ્વાગત છે આપ નરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છ માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી रोजगार विभाग न रजिस्ट्रार तरीके शाहनी बदली दीपेश केड़िया ने प्रोजेक्ट एडमिनिस्ट्रेटर तरीके बदली अमदावाद एयरपोर्ट पर कड़वा अनुभव थयो जी ट्वेंटी में भाग लेवा सिरियाथी आवेला प्रतिनिधि साथी एयरपोर्ट पर उद्धत वर्तन યુનિવર્સિટી જવાબદાર ત્રણ સેમમાં એમસીક્યુ લઈ ચોથામાં લેખિત પરીક્ષા લેવાતા વિદ્યાર્થી નાપાસ થયા ભાજપમાં જૂથબંધીનો લેટર બોમ્બ ફાટ્યો મેયર વિરુદ્ધની પત્રિકા કોર્પોરેટરો નેતાઓના સરનામે પોસ્ટમાં મોકલાઈ યાત્રીની સંખ્યા ઓછી થતાં ઓગણીસ સ્પેશિયલ ટ્રેનો રદ રેલવે દ્વારા મુસાફરોને તબક્કાવાર રીતે રિફંડ ચૂકવાશે મહત્વના સમાચાર આવી રહ્યા છે સહકાર વિભાગના રજિસ્ટ્રાર તરીકે શાહની બદલી દીપેશ કેડિયાને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી તો ટ્રાઇબલ એરિયા પાટણ અરવલ્લી કેડિયાની બદલી તો અરવલ્લી ડીડીઓનો વધારાનો ચાર્જ દીપેશ કેડિયાને સોંપાયો તો સહકાર વિભાગના રજિસ્ટ્રાર તરીકે શાહની બદલી કરવામાં આવી દીપેશ કેડિયાને પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી તો ટ્રાઇબલ એરિયા પાટણ અરવલ્લી કેડિયાની બદલી કરવામાં આવી શહેરોનું તાપમાન ચોત્રીસ પોઈન્ટ પાંચ થી છત્રીસ ડિગ્રીની વચ્ચે રહ્યું હતું જેને લઈ સામાન્ય ગરમી સાથે ભેજના કારણે અસહ્ય ઉખડાટ અનુભવ કરવામાં આવ્યો હતો તેમજ વાતાવરણની આ સ્થિતિ આગામી ત્રણ દિવસ સુધી રહેવાની શક્યતા છે તેમજ જુલાઈએ વધુ રહેવાની શક્યતા છે સોળ જુલાઈ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાઈ શકે છે ખેડૂતોને વાવેતર માટે વધુ ત્રણ દિવસનો સમય મળ્યો છે આ ત્રણ દિવસ સામાન્ય વાદળછાયું વાતાવરણ વચ્ચે ગરમી સાથે અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે રાજ્યમાં ધોરણ દસ અને ધોરણ શૂન્ય રિઝલ્ટ વાળી સ્કૂલોના પરિણામના આધારે પગલા ભરવાનું સરકારે નક્કી કર્યું છે જે પ્રમાણે ધોરણ દસ બારનું ગત શૈક્ષણિક વર્ષ એટલે કે જૂન બે હજાર થી મે બે હજાર ત્રેવીસ દરમિયાન લેવાયેલી ધોરણ દસ અને 12 ની પરીક્ષાના પરિણામમાં જે સ્કૂલોનું પરિણામ શૂન્ય આવ્યું છે સામે લેવામાં આ મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે હજુ પ્રક્રિયા ચાલી રહી છે નિર્ણય લેવાનું બાકી છે રાજ્યના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસ અને બારની ની પરીક્ષાના પરિણામ આ વર્ષે નબળા આવ્યા છે બીજી તરફ વાત કરીએ તો અષાઢ માસમાં ભાવનગર જિલ્લામાં અવિરત મેઘમહેર વરસી રહી છે જેમાં ઘારીયાધારમાં દોઢ કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો તો જેસરમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસી ગયો જ્યારે તળાજામાં બપોરે હળવા ઝાપટા વરસ્યા હતા ભાવનગર જિલ્લામાં સાંજ સુધીમાં સરેરાશ વરસાદ ત્રણસો ને ચોત્રીસ મીમી વરસી ગયો છે જે સિઝનના કુલ વરસાદ છસો સત્તર મીમીના ચોપન પોઈન્ટ તેર ટકા થાય છે શહેર શહેરની આજુબાજુના વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થઈને વરસ્યા હતા અને તેત્રીસ મીમી વરસાદ દોઢ કલાકમાં વરસી ગયો હતો આથી ઘારીયાધારમાં આ સિઝનમાં કુલ વરસાદ બસો ઇઠ્યોતેર મીમી થઈ ગયો છે ભાવનગર જિલ્લાની ઓળખ સમાજ શ્રી પ્રિસાયકલિંગ ઉદ્યોગની જાણે માઠી બેઠી હોય તેમ જહાજોની મહામંદી બાદ હવે સ્થાનિક સ્ક્રેપ બજારમાં પણ કડાકો બોલી ગયો છે અને માર્કેટ ક્યારે સ્થિર થશે ઉદ્યોગ ક્યારે ધમધમતો થશે તેના અંગે કોઈ કાંઈ કહી શકે તેમ નથી સામાન્ય રીતે અલંગમાં પ્રતિમાસ સરેરાશ પચીસ જહાજો આવતા હતા તેની સામે જાન્યુઆરીથી જૂન બે સુધીના પ્રથમ છ માસ દરમિયાન માત્ર પાંસઠ જહાજ અલંગની અંતિમ સફરી આવ્યા હતા આંતરરાષ્ટ્રીય બજારમાં જહાજોની ઉપલબ્ધિ જૂજ છે તેથી ભંગાણ અર્થે આવતા જહાજોની સંખ્યામાં ઓટ આવી છે શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપપ્રમુખ તેમજ રમેશભાઈ મેદપરાના મતે કોઈપણ ઉદ્યોગમાં તડકા છાયડાના અવસરો આવે છે

તેલ રૂપિયા પાંચસો દસ મોંઘું થયું છે જોકે હજુ આ ભાવ વધારો યથાવત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે મગફળીની સિઝન હતી ત્યારે ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ ન મળ્યા અને અત્યારે ઓફ સિઝન છે ત્યારે મગફળી અને તેલ બંનેના ભાવ વધ્યા છે તે માટે લોકો અને ખેડૂતો બંનેની આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષામાં ગુરુવારે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં લેવાયેલા આંકડાશાસ્ત્રના પેપરમાં તેત્રીસ માર્ક્સના પ્રશ્નો જૂના કોર્સના પૂછી લેવાતા વિદ્યાર્થીઓ પણ મૂંઝાયા હતા વિષય નિષ્ણાત પ્રકાશ કરમચંદાની અને હેમંત સર સોલંકીએ જણાવ્યું કે બાર કોમર્સના આંકડાશાસ્ત્ર વિષયમાં છબળો થયો છે વિદ્યાર્થીને વર્ષ બે હજાર સત્તરથી અમલમાં આવેલા પુસ્તકમાંથી પ્રશ્ન પૂછવાના બદલે વર્ષ બે સુધી અમલવારીમાં રહેલ પુસ્તકમાંથી માંથી પ્રશ્ન પૂછ્યા જેમાં રહેલા ત્રણ પ્રકરણ નવા કોર્સમાં નથી જ્યારે બે નવા ઉમેરેલ પ્રકરણના પ્રશ્નો હતા જ નહીં વિદ્યાર્થીઓને તેત્રીસ માર્કસ નું તો એવું પૂછાયું જે અભ્યાસક્રમમાં જ નથી કારણ કે જૂનું છે વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરોની સંખ્યા ઓછી જણાતા ઉનાળુ વેકેશનથી સ્પેશિયલ ટ્રેન તરીકે ચાલુ કરાયેલી ચોડી ટ્રેનને રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે રેલવે દ્વારા જાણવા મળ્યા અનુસાર વરસાદને કારણે મુસાફરોની સંખ્યા ઘટી હોય તેમ લાગે છે જેના કારણે જુલાઈ ઓગસ્ટની ટ્રેનો રદ કરાઈ છે રદ કરેલી ટ્રેનોનું રિફંડ તબક્કાવાર મુસાફરોને ચૂકવવામાં આવશે રદ કરાયેલી ટ્રેનોમાં ઓગણીસ જુલાઈથી ત્રીસ ઓગસ્ટ સુધી ચાલનારી સાપ્તાહિક ટ્રેન મુંબઈ સેન્ટ્રલ બનારસ તેમજ બનારસ મુંબઈ સેન્ટ્ર

ભાજપની જૂથબંધી જૂથ બનતી લેટર બોમ્બ બની સામે આવે છે મેયર નિલેશ રાઠોડે ભ્રષ્ટાચાર કર્યાની પત્રિકા પોસ્ટ થી ચૂંટાયેલી પાંખ અને સંગઠનના હોદ્દેદારોના ઘરે મોકલાય છે તેમજ કાઉન્સિલરોના સરનામા તો પાલિકામાંથી મળી શકે પરંતુ હોદ્દેદારોના સરનામા માત્ર ભાજપ કાર્યાલયથી જ મળી શકે તેવું ભાજપના જ જાણકારોનું અનુમાન છે મેયર નિલેશ રાઠોડ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતો લેટર ભાજપના સંગઠનના હોદ્દેદારો વોર્ડ પ્રમુખ મહામંત્રી કોર્પોરેટરના ઘરે પોસ્ટથી મોકલાતા ખળભળાટ મચ્યો છે હોદદદાર કાઉન્સિલરના નામ અને સરનામા સાથેના સ્ટીકરવાળું કવર પહોંચતા વિતર્ક સર્જાયા છે તમામ લેટર રાવપુરા જીપીઓથી પોસ્ટ કરાતા હોવાનું કરાયા હોવાનું સૂત્રોથી જાણવા મળ્યું છે

વાત હતું કે યુનિવર્સિટી આડે નિર્ણય કરી રહી છે અમારી એક થી ત્રણ સેમિસ્ટરમાં એમસીક્યુ આધારિત પરીક્ષા લીધી હતી આ પછી તેમણે ડિસ્ક્રેપ્ટિવ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો કોલેજો તરફથી પરીક્ષાના પેપરો કેવા હશે અને કઈ રીતે ના હશે તે મામલે કોઈ પણ તૈયારી કરવામાં આવી ન હતી ગાંધીનગર ખાતે ચાલી રહેલી જી ટ્વેન્ટી સમિટમાં આવેલા સિરિયાના પ્રતિનિધિને અમદાવાદ એરપોર્ટ પર ગુરુવારે વહેલી સવારી કડવો અનુભવ થયો હતો એર અરેબિયાની ફ્લાઇટમાં બગદાદથી વાયા શારજહાં થઈને આવેલા દિયા અલ્ટિમેની નામના તેમજ

કાઉન્ટર નંબર એકવીસ પર ચેક ઇન સમયે એર અરેબિયાના પ્રતિનિધિ મિસ્ટર વાસુએ મારી લેપટોપ બેગના વધારાના વજનના ત્રણ કિલો માટે મને એકસો ત્રેપન ડોલર એટલે કે બાર હજાર પાંચસોને અઠ્ઠાવન ચૂકવવા દબાણ કર્યું હતું અમદાવાદ એરપોર્ટ પર તેને મને માનસિક રીતે હેરાન કર્યો તેનું વર્તન અસંસ્કારી અને સહન ન કરી શકાય તેવું હતું તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે લગેજ વધારાનો ચાર્જ પેટે પૈસા ચૂકવવાની વાત બરાબર છે પરંતુ વાત કરવાની રીત ખૂબ જ ખરાબ હતી આ અંગે પગલા ભરવા માંગ કરું છું અન્યથા કાયદેસરની કાર્યવાહી કરાશે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર એટલે તમારો વિસ્તાર તમારી વાત